लाइव 24 માં પૂછ્યું જ્યોતિષ આચાર્ય ડોક્ટર સુગ્રજાપતિ નમસ્કાર દર્શક મિત્રો ગણેશ વાણી માં આપનું હાર્દિક સ્વાગત છે તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ વક્રતુંડ મહાગાય સૂર્યકોટી સમાપ્રભા નિર્વિઘ્નં ગુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા તો આજે શક સંવત 1944 હિન્દુ માસ કાર્તિક પ્રમાણે આશ્વિન માસ આજે તિથિ છે વદી તેરસ ત્રયોદશી અને નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની તત્પશ્ચાત સાંજે ઉત્તર ફાલ્ગુની આવશે આજ તો ચંદ્રમા સી રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ મન ટ રાશિ અક્ષરો પર રાખી શકાય તો આવો જોઈએ હવે આજ નું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ ધારેલા કાર્યો પાર પડે આવકનું પ્રમાણ વધતું જણાય શેર સત્તામાં કોઈ આકસ્મિક લાભ મળી શકે તો આજે તમારે શુક્ર ઋષના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સો સુખાકારી ક્યાંક ને ક્યાંક વધતી જણાય પરાક્રમી કાર્યોમાં સફળતા મળતી જણાય મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે સફળતાઓ મળતી લાગે જોમ જુસ્સો વધતો જણાય અને ટૂંકી મુસાફરીના ક્યાંક યોગ બને તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડતા જણાય આવકનું પ્રમાણ વધે તો ક્યાંક ને ક્યાંક સારા સમાચાર કોઈ પારિવારિક મળે અને આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે તો આજે તમારી શુભ શુભ આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યાપારિક કાર્યોમાં સફળતા મળે અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય ઉઘરાણી મળી આવે તો આજનો દિવસ તમારો શુભ આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે ક્યાંક ને ક્યાંક કોઈ આકસ્મિક ન ધારેલી સફળતા આજે જોવા મળતી લાગે અને મિત્ર વર્તુળમાં સાચવવું પડે તો આજે તમારે શું કરવું છે આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો આજે જોઈએ આપણે કે વ્યક્તિને જીવનની અંદર સુખનું સાચું સરનામું ક્યાંથી મળે તો સુખનું સાચું સરનામું માણસને એક જ્યોતિષ શાસ્ત્ર એવું છે કે બતાવે છે જ્યોત એટલે પ્રકાશ એટલે ઈશ્વર જેને કહી શકાય અંધારામાંથી અજવાળા તરફ લે છે સુખનું સાચું સરનામું જેને કહી શકાય ક્યાં 360 ડિગ્રીકલી પોઝિશનમાં રચાયેલું યુનિવર્સલ બ્રહ્માંડ અને જે બ્રહ્માંડીય પરિસ્થિતિઓનો તાગ જે છે અને એને એની અસરો એ તમારા ઉપર કેવી રીતે થાય છે કેવી રીતે એમાંથી બચવું જોઈએ નવે નવગ્રહ 27 નક્ષત્ર ની જે અસરો છે એ શુભ અશુભ બંને થાય છે તો અશુભ અસરોથી કેવી રીતે બચવું
એ પણ શાસ્ત્ર તમને બતાવે છે જ્યોતિષ શાસ્ત્ર. ખાસ કરીને અહીંયા એક આજે એવો ટોપિક હું લઈ આવ્યો છું કે જે ખૂબ જ આજના સમય પ્રમાણે ખૂબ તાતી જરૂરી છે. માણસ અનિંદ્રાનો ભોગ ક્યારે બને? અનિંદ્રા માણસને શું તકલીફો આપે છે? આવો જોઈએ. અને અનિંદ્રામાંથી કેવી રીતે બચવું, કેવી રીતે સારી નિંદ્રા મળે, તો આવો જોઈએ. એમાં ખાસ કરીને હાલના સમય પ્રમાણે અને ગ્રહયોગ પ્રમાણે તો જેની જન્મ કુંડળીમાં સૌ પ્રથમ તો ચંદ્રમા, ચંદ્રમા જેનો દૂષિત થઈને બેઠો હોય, ખૂબ નબળો હોય, ચંદ્રમા શનિ સાથે હોય, ચંદ્રમા રાહુ સાથે હોય, ચંદ્રમા કેતુ સાથે હોય, ચંદ્રમા અમાવસ્યા યોગમાં હોય, ચંદ્રમા કૃષ્ણ પક્ષનો હોય અને દૂષિત થતો હોય, તો જાતકનું મન, વ્યક્તિનું મન નબળું પડે છે. મન નબળું પડવાથી અનેક પ્રકારના વિચારો, તરહ તરહના વિચારો પેદા થાય છે અને તરહ તરહના વિચારો પેદા થવાથી વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સફળતાઓ મળતી રહે છે. તો એવામાં આપણે જોઈએ તો ખાસ કરીને આ સફળતાઓ વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય એ જોવાનું રહે. એમાં શુભત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એ આપણે અતિ મહત્વનું રહે છે. તો આજના આ યુગ પ્રમાણે નિંદ્રા કેવી રીતે સારી મેળવવી? સૌ પ્રથમ તો ચંદ્રમા જયારે નબળો હોય તો તમારી કુંડળી પ્રમાણે એનો ઈલાજ કરાવો, એ ખૂબ અગત્યનું બની જાય છે. અને એ અગત્યનું બનવાથી વ્યક્તિને ન ધારેલી સફળતાઓ મળતી જાય. તો આજના આ યુગ પ્રમાણે ખાસ કરીને ચંદ્રમા જયારે નબળો હોય તો એના માટે શિવની આરાધના, ચંદ્રમા નબળો હોય તો એના માટે ઓમ સોમ સોમાય નમઃ, ઓમ નમઃ શિવાય, આ મંત્રનો જાપ, આનું મેડિટેશન કરવું, પ્રાણાયામ કરવો. સાથે સાથે મહત્વની વાત એ છે કે હાલની ટેકનોલોજી પણ માણસને ઊંઘવા નથી દેતી અને એમાં ખાસ કરીને મોબાઈલ, તો મોબાઈલ દૂર રાખવો. ઘણા લોકો મોબાઈલમાં એટલા તરબોળ થઈ જાય છે, એટલા વ્યસ્ત મસ્ત થઈ જાય છે કે બીજું કોઈ એમને દેખાતું નથી અને એના કારણે પણ રાત્રે નિંદ્રા નથી આવતી, તો ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. તો મોબાઈલ પણ દૂર રાખવો, રાત્રે ઊંઘતી સમયે મોબાઈલ 5-1 ફૂટ તો દૂર હોવો જરૂરી છે મિનિમમ. સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે સૂતી વખતે મંત્રનું મેડિટેશન, ચેટિંગ અને પ્રાણાયામ કરવાથી નિંદ્રા અવશ્ય પ્રાપ્ત થાય, કોઈ પણ જાતની ચિંતાઓ એ ધીરે ધીરે દૂર થશે. ચંદ્રભેદી પ્રાણાયામ વ્યક્તિને ખૂબ શાંતિ પ્રદાન કરે છે. તો ચંદ્રભેદી પ્રાણાયામમાં ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો છે, જમણા નસકોરાથી છોડવાનો છે, એના એ જ પ્રક્રિયા વારંવાર કરવાની છે. એટલે કે ડાબી સાઈડથી લેવું, જમણી સાઈડથી છોડવું, ડાબી સાઈડ નાસિકાથી લેવું, જમણી સાઈડથી છોડવું, બસ આ જ પ્રક્રિયા પ્રમાણે કરવાથી શાંતિ અગાધ પ્રાપ્ત થાય છે. તો રાત્રે એવા પદાર્થો પણ ન ખાવા જેના કારણે વારે ઘડીએ જલપાન કરવું પડે, પાણી પીવું પડે. અને રાત્રિના સમયે ઇલાયચી વાળું દૂધ છે, કેસર વાળું દૂધ છે, ગરમ દૂધ પીવાથી પણ એક નિંદ્રા સારી આવતી હોય છે. પણ એની સાથે સાથે આ મેં કહ્યું એ પ્રમાણે મહત્વની ભૂમિકા છે. અને જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું 5-10 મિનિટ, પછી થોડું વોકિંગ કરવું અને પછી જ કલાક 1.5 કલાક જવા દઈ અને સૂવું જોઈએ. આમ કરવાથી સારી નિંદ્રા પ્રાપ્ત થશે. પરંતુ સારી નિંદ્રા પ્રાપ્ત ત્યારે જ થાય છે કે જ્યારે એ આચરણમાં મૂકો ત્યારે પ્રાપ્ત થાય.
ઘણા વ્યક્તિઓ કે અમે આ કરીએ છીએ તે કરીએ છીએ તોય ઊંઘ આવતી નથી, નિદ્રા આવતી નથી, તો અવશ્ય મારો સંપર્ક કરે. 100 એ 100% અમે એનો ઉપાય આપીશું અને એ નિદ્રા તમારી શુભકારી થશે, સુખાકારી થશે, સુખનું સાચું સરનામું આવશે. તો આ આજના એપિસોડમાં આટલું. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહે ધારણ કરી પાર પડે. આકસ્મિક કોઈ ધર્મ કાર્ય થાય અને ત્યાં કોઈ ખર્ચ થઈ શકે તો આજના દિવસે શું કરું રાખો. આજના દિવસે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહે ધારણ કરી પાર પડે. લાભા કરી રહે. કર્મ ક્ષેત્રમાં પ્રગતિ જણાય અને ધંધા રોજગાર વધતા લાગે તો આજે તમારે શુભ ઘોષણા કરો. આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ભાગ્ય સાથ આપતો લાગે, સાથે સાથે યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે અને નોકરીના યોગ બને તો આજે તમારે શું કરશું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક વિદેશી સમાચાર મળે તો ક્યાંક ને ક્યાંક જૂના પ્રશ્નોનો ઉકેલ મળતો લાગે અને આનંદ ઉત્સાહ રહે તો આજે તમારે શુભ ઘોષણા કરવું. આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સસુર પક્ષથી કોઈ લાભ મળી શકે, કોઈ આનંદ ઉત્સાહ રહે, કોઈ જૂની ઉઘરાણી મળતી લાગે તો આજે તમારે શુભ ઘોષણા કરવું. આજે તમારે ખાસ કરીને હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે અને વૈવાહિક વાતચીત આગળ વધતી લાગે, ભાગીદારીમાં લાભ રહે, આવકનું પ્રમાણ વધે, આનંદ ઉત્સાહ રહે તો આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત માં ખાસ કરીને 12 ને 14 મિનિટ થી બપોરના 12 ને 37 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્ત માં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માં રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.